વિચાર સમાજ માટે કેટલો બધો ઉપયોગી થઈ શકે તેનું જીવતું ઉદાહરણ છે આ દંપતીનું પસ્તી દાન થકી પુસ્તક દાનનો વિચાર અને તેનું સફળ અમલીકરણ। આશરે 7 વર્ષ પહેલા આવેલા એક વિચારે આજે કેટલાય ગરીબ બાળકોનું જીવન બદલી નાખ્યું। 2016 માં ઉનડકત દંપતીને એક વિચાર આવ્યો કે પસ્તી દાન થકી પુસ્તક દાન થાય તો સમાજના ગરીબ વર્ગના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થઈ શકાય। બંને પોતાના વિચાર પર કામ કરવાનું શરૂ કરી દીધું। 7 વર્ષ પહેલા રોપાયેલું એ બીજ આજે વટવૃક્ષ બની ગયું છે ને તેના છાયામાં કેટલાય ગરીબ બાળકો પોતાના શિક્ષણને સરળ બનાવી રહ્યા છે। રજેશભાઈ ઉનડકતે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠના દિવસે પોતાની પત્ની પ્રિયંકાબેન ઉનડકતને કહ્યું કે કેવી રીતે પસ્તી દાન થકી પુસ્તક દાન થઈ શકે ને ગરીબ બાળકોના શિક્ષણ આપવામાં તેને મદદ કરી શકાય। બંને મનમાં નક્કી કરી લીધું ને શરૂઆત થઈ એક મહા અભિયાનની। મેં નોટબુક બાળકોને આપી છે ત્યારે એ નોટબુક પણ વર્ષના અંતે પસ્તી થઈ જતી હોય છે, એટલે એ બાળકો પણ વર્ષના અંતે જ્યારે એમનું વર્ષ પૂરું થાય ત્યારે એ નોટબુક અમને પસ્તી સ્વરૂપે પાછું આપે છે, એટલે એ બાળકો પણ આ અભિયાનમાં સહભાગી થયા। દંપતીએ શરૂઆતમાં લોકોને ફોન કરી પસ્તીદાન માટે રજૂઆત કરી, ત્યારબાદ વખત બદલાતો ગયો અને સોશિયલ મીડિયા પર પણ પ્રચાર તેજ થતો ગયો। વ્રજેશભાઈ ઉનડકતનું માનવું છે કે એક મહિનાની પસ્તી એક બાળકને ભણાવી શકે છે અને 12 મહિનાની પસ્તી 12 બાળકોને અભ્યાસ કરાવી શકે છે। આ અંગે વ્રજેશભાઈ જણાવ્યું કે શરૂઆતી દિવસોમાં પસ્તીદાન માટે કોઈ ખાસ વ્યવસ્થા ન હતી, બાદમાં પસ્તીની આવકમાં વધારો થતા ટુ વ્હીલર પર પસ્તી લઈ જવાને બદલે ટેમ્પો બોલાવવો પડતો અને હવે આ માટે એક ખાસ વેન તૈયાર કરાય છે। બાદમાં પસ્તી વહેંચી નાખવામાં આવે છે ને નાણાંનું જે ઉપાર્જન થાય છે તેમાંથી બાળકો માટે પુસ્તકો ખરીદવામાં આવે છે। આ કાર્ય થકી અત્યાર સુધીમાં 25 લાખ જેટલા રૂપિયાના પુસ્તકોનું દાન કરવામાં આવી ચૂક્યું છે। જબ હમને શરૂઆત કી થી તો હમે ઘર ઘર જાકે પસ્તી ઇકઠ્ઠા કરના પડતા થા, લોગો કો મેસેજીસ ભી કરને પડતે થે, ફોન ભી કરને પડતે થે કે જો આપકી મહિને કી પસ્તી હો ન્યૂઝ પેપર્સ યા મેગેઝિન્સ જો ભી આપ મંગવાતે વો આપ ઇકઠ્ઠા કરકે રખીએ, આપ હમે કોલ જૈસે હી કરેંગે હમ મેં ઓર બ્રજેશ તુરંત જાતે થે પસ્તી લેને કે લીએ ઓર અભી ઇઝી ઇસી લી હો ગયા જૈસે હમારા પસ્તીદાન સે પુસ્તક દાન કા પ્રચાર બડા તો લોગ જુડે સમૂહ પસ્તીદાન હુએ હૈ તો જૈસે બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ અબ વહાં પે બોલ દેતે હૈ તો વહાં સે એક દિન પૂરા પ્લાન અપ કરકે સારા પસ્તી ઇકઠ્ઠા સબ બિલ્ડિંગ વાલે હમકો દાન સ્વરૂપ મેં દેતે હૈ। વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી વખતે લોકો મતદાન જાગૃતિ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યા હતા ત્યારે પણ વ્રજેશભાઈ દ્વારા લોકોને અલગ જ રીતે મતદાન જાગૃતિ માટે અપીલ કરવામાં આવી। વ્રજેશભાઈએ પસ્તીદાન થકી પુસ્તક દાનના વિચાર સાથે મતદાન કરવા માટે લોકોને પ્રતિજ્ઞા પણ લેવડાવી। શિક્ષણ એ મનુષ્યની એક અનન્ય ગુણવત્તા છે, શિક્ષણ થકી જ મનુષ્ય પ્રગતિના શિખરે પહોંચે છે। વ્યક્તિત્વને પરિપૂર્ણ કરવા માટે અને આ વિશ્વને સંપૂર્ણપણે સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે, ત્યારે વ્રજેશભાઈ તથા તેમના પત્નીના ઉમદા વિચારોને સો સલામ। રાબિયા સાલે, સુરત, ગુજરાત ફર્સ્ટ।